લો કરો વાત આખે આખું ગામ વેચાઈ ગયું. ગુજરાતમાં આ એક નવો કિસ્સો બહાર આવ્યો છે. આખે આખે ગામને વેચી મારવામાં આવ્યું. અમારી ઓસ્કાર ન્યૂઝને મળેલી માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના દાદાના મુવાળા ગામની આ ઘટના છે. આ ગામમાં અંદાજિત 1200 થી 1500 લોકોની વસ્તી છે. આ ગામના નાગરિક એવા ભૂપતભાઈ સોઢા અને સરપંચ રાયસંગ પૂંજાભાઈ સોઢા તરફથી જાણવા મળ્યું કે આ ગામની પ્રજાના ખેતરોથી માંડી પ્રાથમિક શાળા, પંચાયત, દૂધ મંડળી તથા નાના મોટા મંદિરો પણ વેચાઈ ગયા છે. તેમજ આ ગામ 200 વર્ષથી વસેલું છે, પરંતુ તાલુકા અને જિલ્લા કક્ષાના નેતાઓના મિલીભગતથી રાતોરાત આખા ગામનું દસ્તાવેજીકરણ થઈ ગયું છે. આ અંગે અવારનવાર જિલ્લાના નેતાઓ અને ગાંધીનગર સુધી અરજીઓ કરી, પરંતુ કોઈ જ જવાબ આ ગ્રામ પંચાયતને મળતો નથી. એમાં ખાસ કરીને સિંગરવા ગામના સરપંચના પૌત્ર જીવણસિંહ ચૌહાણ અને જિલ્લા પંચાયતના સભ્ય જનકસિંહ ઠાકોરના સહકારથી આ કૃત્ય થયેલ છે એવું ઓસ્કાર ન્યૂઝને જાણવામાં આવ્યું છે. તમામ વિડીયોના સચોટ પ્રસારણ સર્વ સેના સમાજના પ્રમુખ એવા મહેપતસિંહ ચૌહાણ દ્વારા નવો જ કિસ્સો બહાર આવ્યો છે ગુજરાત રાજ્યમાં, કે જ્યાં ગુજરાતનું એક આખે આખું ગામ વેચાઈ ગયું. જી હા, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાનું દાદાના મુવાળા ગામ છે અને ત્યાંની આ ઘટના છે. સાંભળો શું કહે છે ગ્રામજનો. નમસ્કાર મારા તમામ દર્શક મિત્રોને. મિત્રો ફટાફટ જોડાઈ જજો, આજે ખૂબ જ બહુ મોટી વાત કરવાની છે. અને જાગી જજો, એકવાર કહીશ, જાગવાની વાત એટલા માટે છે કે આખું ગુજરાત, આખું દેશ ઊંઘી રહ્યું છે, બારોબાર બધું વેચાઈ રહ્યું છે. કદાચ કાલે તમે સવારે ઊંઘમાંથી ઉઠો, સવારે તમને કદાચ ખબર પડે કે તમે જે ઘરમાં રહી રહ્યા છો એ ઘર બારોબાર વેચાઈ ગયું છે અને તમારે ઘર ખાલી કરીને જતું રહેવાનું છે, એવી પણ વાત તમને સાંભળવા મળે. તો કાંઈ નવું નથી. મજાક લાગશે કે મેં પછી મજાક કરે છે, પણ આવા કિસ્સાઓ ગુજરાતની અંદર બનવાની શરૂઆત થઈ ચૂકી છે. હાલ છું હું ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના દાદાના મુવાડા ગામે, જ્યાં આગળ એક એવી ઘટના પ્રકાશિત થઈ છે કે આખે આખું ગામ બારોબાર બૂમ આપ્યા એ વેચી નાખ્યું. આવું શક્ય છે? થોડી વાત વિસ્તૃત વાત કરું. માની લો આ જે શૌચાલય દેખાઈ રહ્યું છે એ વેચાઈ ગયું, બરાબર, બંધ હાલતમાં છે, પણ ખબર નહીં એમને શું કામમાં લાગવાનું છે, પણ વેચાઈ ગયું છે. તો બધા કહેશે કે ભાઈ આ તો કોમન વસ્તુ છે, વેચાઈ જાય, ભલે 12માં બન્યું હોય પણ 8000 માં 4000માં વેચાઈ જાય. આ જગ્યા છે પાછળની એ વેચાઈ ગઈ, તો કે શક્ય છે. આ મંદિર દેખાઈ રહ્યું છે એ પણ વેચાઈ ગયું, આ નાની ડેરી છે એ પણ વેચાઈ ગયું, આ ઝાડ છે એ વેચાઈ ગયું, આ ગામના જેટલા બનેલા રસ્તા છે એ બધા વેચાઈ ગયા, આ ગામની અંદર જેટલા મંદિર છે એ બધા વેચાઈ ગયા, ગામની પ્રાથમિક શાળા વેચાઈ ગઈ, ગામનું પંચાયત ઘર વેચાઈ ગયું, ગામની દૂધ મંડળી વેચાઈ ગઈ, આ ગામના જેટલા બી લોકો અહીંયા બેઠા છે એ બધાના ઘરો પણ વેચાઈ ગયા. અને ખબર પડે છે જ્યારે બધું વેચાઈ જાય છે, દસ્તાવેજ થઈ જાય છે, ત્યારે ખબર પડે છે કે આ બધું વેચાઈ ગયું છે. ટૂંકમાં આ એક એવું ગામ છે કઠલાલ તાલુકાનું, ખેડા જિલ્લાનું, રોડથી લસુન્ધરા હાઈવેની નજીકમાં, જ્યાં આગળ લગભગ 1200-1500 લોકોની વસ્તી ધરાવતું ગામ છે. અલગ ગ્રામ પંચાયતે લગભગ 1975ની અંદર આ ગામને અલગ ગામનો દરજ્જો મળ્યો હતો. પહેલાં લસુન્ધરા ગ્રામ પંચાયતની અંદર આ જોઈન્ટ હતી, પણ હવે આખી એક ગ્રામ પંચાયત જ આખી જુદી થઈ ગઈ છે. તો એવો કિસ્સો પ્રકાશિત આવ્યો છે કે આખે આખું ગામ ભૂમ આપ્યા હોય વેચી માર્યું છે. આપણે ચોક્કસ એ લોકોના નામ પણ લઈશું, કારણ કે મેં પણ એ વેરીફાઈ કર્યું છે કે દસ્તાવેજ કોના નામે થયો છે. અત્યાર સુધી લગભગ બધી ટીવી મીડિયાએ આની ખબર બતાવી છે, પણ દુઃખ એ વાતનું છે કે જેને રાખી છે એ લોકોના નામ ક્યારેય ટીવી ચેનલ પર કે કોઈ ન્યૂઝ પેપરની અંદર છાપવામાં નથી આવ્યા. તો વધારે વાત ન કરતા આપણે ગામ લોકોને પૂછીએ કે શું વેચાયું છે અને કેવી રીતે વેચાયું છે. હું પણ કન્ફ્યુઝ છું, મને પણ સમજણ નથી પડતી કે ચાલો આવું બધું વેચાઈએ, પણ કેમનું વેચાયું છે અને શું છે આપણે હકીકત જાણીએ. સૌ પ્રથમ લો એ રાખો, લો રાખો. શું કહે આપનું નામ? ભૂપતસિંહ લક્ષ્મણસિંહ સોઢા. ભૂપતસિંહ કેના રહેવાસી છો? દાદાના મુવાળા. તમારા જમીન ઘર? અમારું જમીન છે, ઘર છે, તે બધું જ સાહેબ બારોબાર વેચાઈ ગયું છે. કેટલા વીઘા જમીન છે તમારી? અમારી લગભગ 4.5 વીઘા મારી પોતાની. 4.5 વીઘા પોતાની? હવે તો પોતાની નાખી આવે ને કાકા. હા એમ, હવે વેચાઈ ગયું એટલે ના જ કહેવાય ને. તમને ખબર કેમ નહીં પડી કે વેચાઈ ગયું એમ? હમણાં 18 તારીખે બારોબાર જાણ મળી સાહેબ, 17 તારીખે આ બનાવ બન્યો. 18 તારીખે એમની પોતાની જે માતા છે ને, જે આ લોકો ઇનામદારો, એમની માતાજીના અહીંયા બાધા કરવાયા રાતે, 17 તારીખની રાતે. પછી 18 તારીખે સવારે અમને પાકી માહિતી મળી કે આ રીતનું થયું છે. બરાબર. અમુક માણસોએ જણાવ્યું કે ભાઈ જાગજો, નહીં તો કે આવું થઈ ગયું છે. ગ્રામ પંચાયતે વેચાઈ ગઈ, સાચી વાત? ગ્રામ પંચાયતે વેચાઈ ગઈ સાહેબ. મંદિરે વેચાઈ ગઈ? મંદિરે વેચાઈ ગયા. સ્કૂલે વેચાઈ ગઈ? સ્કૂલે વેચાઈ ગઈ. દૂધની ડેરી બી વેચાઈ ગઈ. અંદર આવા કિસ્સા ક્યારે સાંભળ્યા નહીં કે બધું વેચાઈ ગયું, આખે આખું ગામ
પ્રદીપ સિંહ જાડેજાના માણસો છે, એના માણસો છે. હા, એ અમે જાણી લાયા. લોકો નું નામ મને કેશો જરા. એક કુંદનસિંહ જુવાનસિંહ ચૌહાણ. આઈ થિંક એ કોઈ ગામના સરપંચ બી છે. એ સિંગરવાના સરપંચ. સિંગરવાના સરપંચ ભાઈ, ગુજરાત ના લોકો ધ્યાન આપજો. સિંગરવા ગામના એક સરપંચ છે, આ ખરીદદાર ની અંદર એનું નામ આવે છે. માજી સરપંચ નો ભત્રીજો પૌત્ર થાય, છોકરાનો છોકરો. સરપંચ નો છોકરાનો છોકરો. હા, જુવાનસિંહ સરપંચ ફેમિલી માંથી આવે છે. હા, ફેમિલી. અને કઈ પાર્ટી થી બિલોંગ કરે છે? એ ભાજપ. ભાજપ માંથી છે. અને બીજો કોઈ વ્યક્તિ છે, એનું નામ શું છે? આ જનકસિંહ જનકસિંહ ઠાકોર. બોવાલડી. બોવાલડી ના છે. અને આઈ થિંક એ સરપંચ છે. એ બી જિલ્લા પંચાયત ના સદસ્ય. સદસ્ય છે. તો આ મતલબ આવા સરપંચો બી આપણા ગુજરાત ની અંદર પાકી ગયા છે, જે બારોબાર પોતાના ગામ તો ખબર નહીં એવા શું કરતા હોય, પણ બહારના ગામોના પણ આખા આખા સોદા કરી રહેતા હોય છે અને ખરીદી રહ્યા છે. તો ખબર નહીં એ બાબતની અંદર મારે શું કહેવું જોઈએ, પણ ખરેખર સારું દુઃખદાયક વસ્તુ છે કે લોકો ગામના લોકો આખી રાતે ઊંઘી ગયા અને સવારે ઉઠ્યા અને ખબર પડે કે આખું ગામ એમનું વેચાઈ ગયું છે. કેવી પરિસ્થિતિ એ લોકો ભોગવતા હશે. બીજા કોઈને આપજો ને વાત કરી એવા કોઈ. સરપંચ સાહેબ આવી જાવ. સરપંચ સાહેબ આપણે તાજો આપણે જી એમનો આપો. તમને ખબર ના પડી આખું ગામ વિશે? ખબર ના પડી તારે જ ને. તમે ગામના સરપંચ છો, છતાં બી તમને બી ખબર અંધારામાં રાખ્યા. તલાટી કોણ હતું ગામનું? તલાટી તો પંચાયત ઘર છે, 16-75 માં.